ગઈકાલે ભાજપના ઉમેદવાર માટે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ અમલેશ્વર ખાતે સભા યોજી હતી. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભરૂચના અમલેશ્વર ગામ ખાતે વાગરા વિધાનસભાનું વિજય સંકલ્પ સંમેલન ગઈકાલે યોજાયું હતું, જેમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ હાજર રહી વિવિધ મુદ્દે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા અંગે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે એક પછી એક લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસની નેતાગીરીની વિશ્વસનીયતા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. છઠ્ઠી વખત લોકસભામાં મોકલીને આ વિસ્તાર છગ્ગો લગાવે એવી વિનંતી કરું છું. અને અત્યાર સુધીમાં મનસુખલાલ ક્યારે ન જીત્યા હોય એટલા મતે મનસુખલાલ ને જીતાડો એવી વિનંતી ભારત માતા કી જય. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવાને છઠ્ઠી વખત લોકસભામાં મોકલવા માટેનો અદમ્ય ઉત્સાહ આ વિસ્તારમાં જોવા મળ્યો. જે પ્રકારે બાળકો, બહેનો, વૃદ્ધો, યુવાનો આ સભામાં ઉમટી પડ્યા છે એ જોતાં મને એવું લાગે છે કે અત્યાર સુધીની મનસુખભાઈની ચૂંટણીની કારકિર્દીમાં સૌથી વધારે મતે આ વખતે ચૂંટાઈને જશે. તૂટી અને ભાજપમાં ના જોડાણા હોય. હું ગઈકાલે બનાસકાંઠામાં હતો ત્યાં જોધાજી ઠાકોર વર્ષોથી કોંગ્રેસના અડીખમ નેતા તરીકેની જેની છાપ હતી એ મારા મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીમાં ગઈકાલે બનાસકાંઠામાં જોડાણા હતા. આજે અલ્પેશભાઈએ રાજીનામું આપ્યું છે. અસંખ્ય આગેવાનો કોંગ્રેસ છોડી રહ્યા છે એટલે કોંગ્રેસની નેતાગીરીની વિશ્વસનીયતા સવાલ ઉપર છે. ધન્યવાદ.